લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામે તમામ 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાનો નક્કી કર્યો ટાર્ગેટ. અમદાવાદમાં મળેલી કારોબારીમાં જનસંપર્ક સઘન બનાવવા માટે પણ અપાઈ સૂચના. નકલી હળદર, મરચા અને પનીર બાદ હવે ગુજરાતમાં નકલી વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ. મોરબીના હળવદમાં ફેક્ટરી ચલાવતા મસાલા માફિયાઓ ગુજરાત બહાર પણ વેચતા હતા નકલી વરિયાળી. રાજપૂત કરણી સેના આવી બાગેશ્વર બાબાના સમર્થનમાં. બાબાનો વિરોધ કરનારાને આપી ખુલ્લી ચેતવણી, કોઈએ વિરોધ કર્યો તો થશે જોવા જેવી. પાલનપુરમાં સહકારી મંડળીનો ઓડિટર લાંચ લેતા ઝડપાયો. 50,000ની લાંચ લેતા પ્રવીણ જોશી છટકામાં સપડાયો. ઓડિટમાં કોઈ ખામી ન કાઢવા માંગી હતી લાંચ. ગુજરાતમાં આગામી 5 દિવસ રહેશે સૂકું વાતાવરણ. અમદાવાદમાં 5 દિવસ યલો એલર્ટની આગાહી. કામ વગર બપોરે બહાર નહીં નીકળવાની અપીલ. રાજકોટના ધોરાજી અને ઉપલેટા પંથકના ખેડૂતોએ મુખ્યમંત્રીને લોહીથી પત્ર લખીને સહાયની કરી માંગ. ખેડૂતોએ ફરીથી સર્વે કરી સહાય આપવા કરી રજૂઆત.